पण यमसुदान बैठाई समरिये हम सुदान बैठाई समरिये उठन दान आई पण हवे बेरी थाई मां बाई ए जदि काम पड़े दादा बाई शेरनाथ बापू ने आदेश प्रणाम बीजा बदा संतो ने प्रणाम अने भाई जी आपने हृदय थी मारा प्रणाम से बाप तो गायकी नो मोल छे हूँ एमने बोली दो काई मारे एमने खाली पाठ कविता नो पाठ ना संप्रदाय रे बापू अमारे बहु जूनो नातो से मारा सगा काका ने दीकरा भाई पूर्वाश्रम में એ દીક્ષા લીધેલી 19 વર્ષની ઉંમરે નાથ સંપ્રદાયમાં ને અમારા આમાં પૂર્વ સૂર્યોમાં પણ સીતારામ સાધુ થયા છે પણ નાથ ત્રણ મારી જ કુળમાં આ ડીએનએ માં બાપુ ત્રણ નાથ સંપ્રદાયમાં સાધુ થયા છે ના થાય ને અમારો જૂનો નાતો છે બાપુ મુજે મોરારી બાપુ પાસે મેં બોલેલો કે પંખીની પાંખ અને મહાપુરુષની આંખ ઈંડા સેવી નાખે છે બાપુ પંખીની પાંખ છે એ આમ ઊફ આપે ઈંડાને પોતાના પાંખના અને ઈંડું હેવાઈ જાય અને મહાપુરુષની આંખ પડે ને તો ઈંડું હેવાઈ જાય બેયનું કામ આપ દેવાનું છે હાઈટ દેવાનું છે ઊંચાઈ દેવાનું છે દરિયો ગમે એટલો ગાંડો થયો હોય માથા પચાડતો હોય દરિયો પણ મોતી બહાર ન કાઢી શકે એના માટે તો ડૂબકી જ મારવી પડે તો જ મોતી બહાર નીકળે મરજીમાં થવું પડે એમ આ દેહાણ જગ્યાઓ છે એમાં અનેક મહાપુરુષો થયા છે અને નાથજી તો બાપ ગોરખનાથ હબકી નો બોલી બો ઠબકી ને ચલી બો એ તો હાલવું કેમ બોલવું કેમ બધું શીખડાયું છે આ ફાળ પડે એમ બોલે પાતળા માણા ફાળ પડે એમ બોલવાની રીત કીધી છે હબકી ને બોલી બો અને ઠબકી ને ચલી બો ધીરે ચલી બો બાપા ધરતીને દુભાવો ન જોઈને પૂરા જાગૃત આવી રહી એક એક ક્ષણ આવી રહી જીવતો હોવો જોઈએ એટલું બધું નાથ સંપ્રદાયનું બહુ જૂનું આપણે શું જ્ઞાનની વાતો કરી બાપુ અમે તો પણ મારે કવિતાનો પાઠ કરવો છે થોડો મારો વિષય ચારણી સાહિત્ય છે બાપુ મેં બે વાર ફંક્શન કર્યા મેં બીજા ફંક્શનમાં બુજે બાપુ પણ પધારેલા 200 છોકરાઓ ભેગા કરી અને છંદ બંધારણ પિંગળ અને ડીંગળ એના બંધારણો શીખડાવ્યા અને આજે મને રસ ખરો બંધારણ પ્રત્યે બનારસ દાસજી નગણગણનો છપે લખે છે કાના માતર ના આવે જીતુભાઈ રસવાય કરો તો લઘુ દીર્ઘાય કરો તો ગુરુ મીંડું ચડે તોય ગુરુ અને આગલો અક્ષર અડધો હોય જો ઠોકર મારે ઉમૈયા ખમૈયા આગલો અક્ષર ઠોકર મારે તો ગુરુ થઈ જાય પણ બનારસજી દાસજીનો છપે છે હરીશભાઈ આ જયવીરભાઈ અમારા ગોભા દાદાના દીકરા બધાણા એમનું આ ગુરુદ્વાર છે એ સકલ કરમ સકલ કરમ કલ દલન કમળ સત પવન ગનક નક ધવલ પરમ ભદ્ર મન જગત જન યમલ કમલ ગગ ભરમ જલ ધર પવન જલ ધર રમદન સમગર ગળું પતાવી દીધું ભાઈજી અમે તો રાખ્યું એટલે પ્રોગ્રામમાં જતા હોય ત્યારે બોલતા અમે એટલું બધું બોલી છીએ ને અમને ખબર નથી એક દુઓ અમને ક્યાંય લઈ જાય છે ચિંતનના હોડકાર આવે છે અંદરથી હું બહુ અમીર છું એની વાત જુદી છે અંદરથી ખૂબ સંતોષ છે બાકી તો ઠીક છે એ સકલ કરમ ગલ દલન કમળ સર પવન ગનક નક ધવલ પરમ પદ રમન જગત જન યમલ ગમલ ઘગ ભરમદ જલ ધર પવન સજલ ધર રમ ધન સમગારી રજ હર જલ ધન સલ સકલ જન ધન ભવ ભય હર જન દલન નરક પદ છય કરન તા અગમ અપર બહુ જલ ધરન વરસ બલ બદન વન હર દહન જય જય ભરમ અભય કરન આ નગણ ગણનો છપે પણ કવિતામાં બાપુ જે ચારણો એ કવિતા લખી બીજા અનેક કવિઓ થયા ખાલી ચારણો નહીં અનેક કવિઓ મહાપુરુષો થયા એમાં રાજસ્થાનમાં સોરઠા દુહા કવિતા કૃપારામજી ખડિયા નામના બાપુ એ કવિ થયા નામ અમર અમર રહ્યા રહી ઔષધિ શોધી જો સંસાર અમર થવા માટે કે સંસારમાં ગોતી લ્યો ક્યાં મળે અમર રહ્યા રહી ઔષધિ શોધી જો સંસાર બાપો કે બીજો નહીં કાં કવિ ને કાં કીર્તાર
જે ભજન કરે છે અમર રહી જાય, કા કવિના જીબાન માથે જડી જાય એ અમર રહી જાય. એમ કૃપારામજી ખીડિયાનો નોકર હતો બાપુ રાજિયા નામનો ચાકર, અને એને સંતાન ને જીવ બાળે કે કેમ તું આમ દુબળો થઈ ગયો, કે બાપુ બાળક નથી મારે, મારો વાંએ વંશ નથી એમ. કે કાંઈ વાંધો નહીં, એક દી સમય આવ્યો અને બરોબર આને ટીબી ક્ષય રોગ તેની રાજરોગ ગણાતો, અને લાંબા આમાં હાથ કરીને કપાળની માલતા પરેવાના ટીપા આવી ગયેલા, અને આમ 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 વાટતો હતો હોડિયા. ત્યારે કીધું કે રાજિયા શું કરસ, કે બાપુ હોડિયા વાટું છું, કોક ઉકાળવાના, કોક ખાંડવાના, કોક વાટવાના. તો એ કૃપારામજી કીધું કે રાજિયા તે મને હાજો કરી દીધો, હે રાજિયા તે મને હાજો કરી દીધો. અરે બાપુ આપનો ચાકર શું નોકર શું એમાં શું, હાલ રાજિયા તને હવે અમર બનાવી દઉં બાપુ, એના 500 સોરડા પણ મોતી જેવા દુવા છે. મીણધર વિશે અણમાવ મોટા ને ધારે મગજ, પણ બીછું ફૂસું બનાવો તો રાખે શિર પર રાજિયા. હે રાજિયા મણિધર નાગ હોય અને 10 જણાને આભડી જાય તો તાળવા ફાડી નાખે, ડગલું ન દેવા દે. આવો મણિધર નાગ હોય, એક લોટો ઝેર હોય, પણ માણા ને ભાળે ને બાપુ તો વાડમાં હંકેલાઈ જાય, પણ માણા જો એને ભાળે ઠાયર મારી નાખે. આમાં માણા ને ઝેર વધારે છે કે નાગ ને નક્કી કરવા જેવું ખરું નાથજી બાપુ, ઝેર કોને વધારે, માણા જો ભાળી જાય તો એનું ને ઠાયર મારી નાખે, અને એનું ને એક લોટો ઝેર હોય પણ એને કાયા ને હંકેલી નડોળી હંકેલી મૂકી દે. ત્યારે એમ કહે છે કે હે રાજિયા મોટા માણા હોય, મીણધર વિષ અણુમાવ મોટા ને ધારે મગજ. મોટા માણા કોઈ દી પ્રદર્શન ન કરે એનું બાપ, પણ વીછીને એક બિંદુ ઝેર હોય બાપુ, પણ પૂસડીના 3 આટા મારીને ફરતો હોય, આગા રહી જો મારી પાસે ઝેર છે આગા રહી જો. હળવા માણા પ્રદર્શન બહુ કરે. પાટા પિંડ ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે જીભના ઘાવ રતી નો ઓહડ રાજિયા. આ ગુરુ પરંપરામાં માથું દઈ દે, આ સેવાદાસ બાપા અમારા પીપળી માથું દેવાની વાતું છે. રાવણે પેલા શિવને માથું આપ્યું રસદાન. એ પ્રથમ સીધ જપ કટો તા ઇન્દ્રા સંડોલો, દુતમ સીધ જપ કટો તા વિષ્ણુ મુખ ખોલ્યો, પ્રથમ સીધ જપ કટો તા વરુણા લોક ડટો, ચતુર સીધ જપ કટો તા મહલોક લોકાસર થઈતો, પ્રથમ સીધ જપ કટો. આ એક એક માથા શિવ માથે જડાવ્યા ને એ જુટ જતા બોલી ચૂકી, દલિપટ શેષ સરળ સીધ બાગ તિલક દલ બસીધ, ગર્દ શૂળ ધારા મુંડ માલ ગ્રી મંડીંદ, ઉગ્રુ ભાલ સસ ઉદીંદ, ગટિ ગુરંગ ત્રમક સીધ. એ વિવિધ વિઘ્ન હારા દિવ દિગંબરમ દશીત, લહર સુર સરળ સીધ, યોગી રાજ મુદ્યમી સર્વ ગય શિંગારા, તો જય જય સસ શેખરમ જટાધરમ પરમ બરમ શંકરમ શિવમ ભવમ, નમામી પ્રાણ પ્યારા નચત નાદ નવલ વેશ, મન મુનિંદ હર મહેશ સંગ ઉમા ગણેશ, શેષ બ્રજ વિશેષ પ્યારા, નરસુરાદિ ધન રેજ ખગ ધનેશ યજરમેશ, ભૂત પ્રેત ગન ભવેશ જુદ જુગેશ સારા, દીનદયાલ ધીધરેશ હર કલેશ યગ હમેશ, હે મહેશ હે મહેશ સર્વ દેશ વાલા, તો જય જય શશિ શેખરમ જટાધરમ પરમ બરમ શંકરમ શિવમ ભવમ, નમામી પ્રાણ પ્યારા. એ કથા યથા રતિ ગતિ જથા મતિ તથા રચિ, એ પ્રથા બુદ્ધિ તથા પ્રતિદ સો યથા સ્વીકારો, તમ તથા કૃપા વશિષ્ઠ ઇષ્ટતા સદા અજીત, સમરથા અથા ચરિત અગ્રથા ઉગારો, તો તુહી શરણ તુહી શરણ ધર વિગન હર વિગન ધર શ્રવણ, થા પ્રસન્ન થા પ્રસન્ન જગદ બંધ હારા, તો જય જય સસ શેખરમ જટાધરમ પરમ બરમ શંકરમ શિવમ ભવમ. નમ બાપુ આ ચરચરી છંદ છે, લય ની મજા છે, લય મરી ગઈ છે, હવે ગધ્ય મરી ગયું. પેલા વડલ કે વડલો કેવો, કે વડલો વડલો અમારું ચારણી પરંપરા બાપુ, ગધ્ય ભવ્યતા હતી, ગધ્ય વયું ગયું. વડલો કેવો કે વિગાવા જમીન પર પ્લોઠી વાળી, સદીઓથી આસન દડ યોગી જેવો વડલો, અનેક કાળબળના તોફાની તલા હમે કોઈ વૃદ્ધારી જોગંદર જેવો વડલો, જાણે આજે ભારત વર્ષનો ભીષ્મ પિતામાં બાણસૈયા પર પોતાનું પ્રાસી નિતારતો હોય, એમ અડવાયુના ભાલા ધરતીમાં ધ્રુબી અને ઘર તપસ્યા તપે છે, એની અણનમતા જો તો અંગત જેવી દેખાય છે. આ વડલા માટે એ વડલો કહે મને રાયું સળગીને, મેલી દિયો એ જૂના માળા ઉડી જાવ પોંગી પાકું વાળા. પણ બાપુ એક જ ઘડી પંખી કે અમે નહીં ઉડીએ, કા કે આ શેરે તારે અમે ઈંડાવું શેરિયા. ભાઈજી આપને સંબોધીને કહું છું, અમારા ઈશ્વરદાસજીનું ઈંડું પિતાંબર ભટ્ટભાઈ હેવાઈ ગયું, મારા બાપ અમારો વડલો છે,
લાગા હું પહેલો લડે અને પિતાંબર ગુરુ ભાઈ બ્રાહ્મણ અમારા આયા વાલા માયા નથી બ્રાહ્મણ અમારા આયા છે અમે શાસ્ત્ર જોયા છે ભગવાન કૃષ્ણ ઈ તો મોહન છે દ્વારકા વાળો પણ બોલતો ભગવાન તો ભાગવત બોલતો ભગવાન છે હા 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 તો પંખી સાહેબ જવાબ આપે છે કે આશે રે તારે અમે ઈંડાઓ શેરિયા મને ભાઈજી એક જાય પીધું પુસ્તક એટલે શું મારી પાસે ઘણા પુસ્તકો છે પુસ્તક એટલે શું મેં કીધું જબ તક પૂછ તબ તક જવાબ મિલેગા ઇસકા નામ હૈ પુસ્તક 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 પૂછા કે પૂછા કે પૂછા કે ભાગવત માં આખી જિંદગી વહી જાય પૂછી પૂછી એનો જવાબ મળ્યા જ કરે મળ્યા જ કરે મળ્યા જ કરે એટલે કે આશે રે તારે અમે ઈંડાઓ શેરિયાને ફળ ખાધાય રસવાળા હવે એ મરવા વખતે સાથ છોડી દે એના મોઢડા થાય મસવાળા ઉડી જાવ પંખી પાકું બાપુ અને કાગ એવોર્ડ મળ્યો ત્યારે એક નાની વાત કરેલી પૂજ્ય નાજી બાબુ બેઠા હાઉ ડોટ મીન ની વાત છે રાજસ્થાનમાં એક ઝરણાનાથના સંત થઈ ગયા મહાપુરુષ બાપુને ખ્યાલ હશે ઝરણાનાથ હાંટ્યું મારવાડની હાંટ્યું તો બાપુ જાણે આમ પવન પાવડી જોલિયો વીવી હાથમાં ઝાપું નાખતી જાય અને ખારા રા 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 કરતા રમઝુમ ઠુમાક રમઝુમ ઠુમાક પંથ પલ્લો કાપતી જાય અને એવી હાંટ્યું જોઈ એટલે ભાટી રાજપૂત રામસિંહ ભાટી નામનો રાજપૂત નીકળો અને આમ જોયું કે આ કોની હાંટ્યું કે નાથ સંપ્રદાયની ઝરણાનાથની કે બા આ બાવાજીને આંડો શું કરવી છે આપણે યુદ્ધમાં કામ આવે લશ્કરમાં કામ આવે ભાંગો વાડ્યો અને લઈ લ્યો એ ભાટી જેસલમેર આ રાઠોડ એની એને એનો ગુરુદ્વાર જોધપુર મારા સાહેબનો ગુરુદ્વાર નાથ સંપ્રદાય છે અને હાંડો લઈ ગયા ઝરણાનાથને ખબર પડી બાપુ એ એવા એના અરે એવા સાધુ લુણી નદીમાં ધામો નાખ્યો હવારે લડવાની વાત થઈ ગઈ લડી લેવું છે ઝરણાનાથ વાંચે કે ભાટીને મૂકવો નથી અને બરોબર રાત્રે બાપુ વરસાદ વર્યો ધસ મસીએ વાદળ ડુંગર ધસીએ ફસીએ ભીજળ રાડ પડે હસ મસીએ જાગર લોડ હડેડીએ પડીએ ધોમુક ફીણ ફટે ખડ દાળીએ ઘૂટીએ ફૂકીએ વાવડ તા હુકીએ હા વજ જેમ ગડે ધર આવ્યો ગગુમી આજ અસાઢાય અને ગાઢાય વાદળ આ ભગડે એ એ બાપુ ડોળા કોગળા નાખતી નદી નીકળી પણ જ્યાં ઝરણાનાથ બાપુ બેઠા હતા એની જમાઈ રાખી બેઠી હતી એ નદીના બે ભાગ થઈ ગયા ખાળા કરતા પ્રકૃતિએ માર્ગ દઈ દીધો જળે માર્ગ દઈ દીધો એ નાસમૃદ આખે આખી જમાઈ બે રહી ત્યારે રામસિંહ ભાટીના ઘરે રાજપૂતાણીને ખબર પડી કે આ પ્રકૃતિ જો માર્ગ દઈ દે દાનામાં હથિયાર કાંઈ નો હાલે હવે ત્યારે ચારણ રામદાન નામનો ચારણ બાપુ લાળસ શાકનો ચારણ એ ભાટીનો કવિરાજ એને કીધું રાજપૂતાણીએ કવિરાજ બચાવી લ્યો જો આ ઝરણાનાથ ભેગા થઈ જાય તો કાંઈ નહીં રહેવા દે ત્યારે ઝરણાનાથ પાસે જાય છે અને ઝરણાનાથ પાસે વાત માંડે છે બાપુ પણ ઝરણાનાથની એ કવિતા આવી છે જીતુભાઈ ગયન દિગણ ડર ગયા નજર હર હર કર નિર્બલ ગો લચક જલ ગયા બિદલ હલ ગયા તલા તલ ગિરી ગન ઘલ ભલ ગયા મુંડ જલ ગયા વ્યોમ દળ જડલ સુભ ડલ ગયા હુયા હંજાલ દર હલબલ ઈદાને નટ ઘટ નવેલી નાર મદ પર ઘુગડ ફટ શ્યામલ ઘટા મુખ બ્રોડ મળ ગત મળ ભી સન ઘર ધરિત ગામન ઘટા ઈ થન ગનત તન મન હરત સહમન તન સંગત ઘુગડ સર ધરી જાણે શારદા ઉતરી આપ માંથી ખારા રા રા કરતી એમ જીભ માટે રંબા મંડળી રામદાન ચારણા જીભે હે બાપ હે ઝરણાનાથ તું આ જન્મ આ હતો આગલા જન્મ આ હતો એના આગલા જન્મ આ હતો બાપુ શ્યાલ જન્મ ની વાત ભાંખીને ઝરણાનાથે બધ ભરી ગયો કવિરાજ માય તારી માટે રાજી છું આ ઝરણાનાથ આ નાથ તારી માટે રાજી છે માય ત્યારે બાપુ રામદાને એમ કીધું ભાટીને માફ કરી દો હાંધુ પાસી આપી દે છે પણ એ રામસિંહ ભાટીને માફ કરી દો કેને માફ પણ તારા માટે માય તારી માટે નાથ પસંદ છે એ તો સિદ્ધ પુરુષ હતા ત્યારે કીધું બાપુ મારે માગું જ નથી પણ ઝરણાનાથ પાસે બાપુ હાંઢીએ કેવી કે આખા જોધપુરમાં એનો જોટો ન મળે ઝરણાનાથ પાસે એક ઘોડી એવી એનો જોટો ન મળે એવી હાંઢ અને ઘોડી કે બાપુ તમારી પાસે બે વસ્તુ છે એમાંથી મને એક વસ્તુ આપો ત્યારે ઝરણાનાથે એમ થયું કે મારી પાસે બે વસ્તુ છે એક રિદ્ધિ છે અને એક સિદ્ધિ છે જો રિદ્ધિ માગે તો ભંડાર ભરી દો ને સિદ્ધિ માગે તેના જીભમાં ખમકારા થવા માંડે માય માય તું કે આપવા રાજી છો હું રાજી છું ઝરણાનાથ માય ત્યારે બાપુ કવિરાજે એમ કીધું કે બાપુ કાં ઘોડી આપો ને કાં હાંઢ આપો અને હાથ બેગડી બે ગઈ હતી ઝરણાનાથની કવિરાજ આ હાઈને ઘોડી ભય આપું છું પણ એક વાત કહી દઉં હે ચારણ
કે હમણાં તું બોલતો તો બાપ તારી જીભ માટે શારદાના ખમકારા હતા ને ચાર ચાર જન્મ મારા ભાઈકાને હું જાણું છું ચાર ચાર જન્મ શારદા ભાખી ગઈ તારા જીભ માટે બેહીન પણ અત્યારે ઘોડી નાઈટ ભાગી ને ઓલી જે રમતી હતી ને ઘડીક પેલા ઈ વહી ગઈ હવે જીભડું રહ્યું ખાલી ઓલી વહી ગઈ જે ઓલી રમવા આવી હતી ને ચાર ચાર જન્મ ભાગતી હતી ને ઈ વહી ગઈ હવે જીભડું રહ્યું એટલે હું નાસજી બાપુને કહું છું સંતોને કહું છું ભાઈજી આપને કહું છું કે અમારે ક્યાંક હાસનો ક્યાંક જો વીરડી હરવાણી નહીં હુકાઈ ન જાય અમે કલાકાર ન થઈ જાય એ ધ્યાન રાખજો અમારું અમારા અંદર ક્યાંક હરવાણી હાસી હોય ને તો ક્યારેક રોવાની મજા છે એકલા રોવાની આંખના આહુડા ગોળો હોય ને પાણી યારે બાપ રીઝતો હોય ને તો એ ઠરે બહુ ટાટો બહુ થાય પણ જ્યારે રીઝતો બંધ થઈ જાય ને ત્યારે બેન દીકરી પાણી યારે હેઠો ઉતારી લે છે એટલે અમારા ગોળા રીઝતા રહીએ એ સાથે હસ્તો જય શ્રી રામ આદેશ